नमस्कार दर्शक मित्रों, आजाद न्यूज માં હું ભૂમિ આપનું સ્વાગત કરું છું. સમાચારો જો શું વિસ્તારથી પણ હાલ નજર કરીશ આજના મુખ્ય સમાચાર ઉપર. સુરતીઓને હજુ એક અઠવાડિયા અસહાય ગરમી સહન કરવી પડશે. લિંબાયત વિસ્તારમાં થઈ હત્યા, લિંબાયત પોલીસે બે ભાઈઓની ધરપકડ કરી. લિંબાયત વિસ્તારમાં ફરી ગૌ માસ ઝડપાયું. પાંડેસરા વિસ્તારમાં અસામાજિક તત્વોનો આતંક. પાલિકાની શાળાનો ગેટ અચાનક થયો ધરાશાયી, ગેટ પડતા બે બાળકો દબાયા. અને હવે સમાચારો વિસ્તારથી. મેઘરાજાની ધમાકેદાર એન્ટ્રી થયા બાદ ગાયબ થઈ જતા આકાશમાંથી સૂર્ય દેવતાનો પ્રકોપ વરસતો હોય તેમ અસહ્ય ગરમી, ઉકળાટ અને બફારાથી તોબા પુકારી ઉઠેલા શહેરીજનોએ હજુ પણ અઠવાડિયું સહન કરવું પડશે. વે ઓફ બેંગાલમાં બનેલી એક સિસ્ટમને પગલે આગામી અઠવાડિયે વરસાદ પડવાની આગાહી થઈ છે. હવામાન વિભાગના જણાવ્યા અનુસાર સુરતનું અધિકતમ તાપમાન 35.4 ડિગ્રી, લઘુત્તમ તાપમાન 29.2 ડિગ્રી અને હવામાં ભેજનું તાપમાન 66% અને દબાણ 1001.5 મિલિબાર અને દક્ષિણ પશ્ચિમ દિશામાંથી કલાકના 11 કિલોમીટરની ઝડપે પવન વાયા હતા. છેલ્લા 3 દિવસથી જે રીતે ઉકળાટ અને બફારો વધી ગયો છે તેને કારણે શહેરીજનો પરેશાન થઈ રહ્યા છે. હવામાન વિભાગના જણાવ્યા મુજબ શહેરીજનોએ હજી આ અઠવાડિયું ગરમી બફારો સહન કરવો પડશે, કેમ કે વે ઓફ બેંગાલમાં 21 જૂનની આજુબાજુ એક સિસ્ટમ બની રહી છે. આ સિસ્ટમ એરેબિયન સીને સપોર્ટ કરી છે. આથી 24 અને 25 જૂનની આજુબાજુ વરસાદ પડશે. ગત વખતે વે ઓફ બેંગાલમાં બનેલી સિસ્ટમ ફંટાઈ જતા દક્ષિણ ગુજરાત વરસાદથી વંચિત રહી ગયું હતું. પુરનસિંહ, આઝાદ ન્યૂઝ, સુરત. સુરતના લિંબાયતમાં શહીદ ચોક પાસે ગણેશ રાણે ચાની લારી પર ચા પીતો હતો, જ્યાં ઝઘડો ચાલતો હતો અને અજય ઉર્ફે ટમાટર તેના ભાઈએ તેના પર હુમલો કરવામાં આવ્યા હોવાનું માનીને ગણેશ સહિત ત્રણેય પર હુમલો કરી દીધો હતો. લિંબાયતના માથાભારે અજય ટમાટર તેના ભાઈએ હથિયારના સંખ્યાબદ્ધ ઘા ઝીકી દેતા ગણેશનું મોત થયું હતું. તેનો મિત્ર પંકજ મોરેની પણ ઈજા થઈ હતી. આ હત્યા કેસમાં લિંબાયત પોલીસે બે ભાઈઓની ધરપકડ કરી રિમાન્ડ મેળવ્યા છે. રાજેન્દ્ર ઠાકુર, શ્રી ગૌશેણ માનવ સેવા ટ્રસ્ટના પ્રમુખ. સવારે 6:30 વાગે ગૌરક્ષા દળના નવસારીના પ્રમુખ સાજનભાઈ ભરવાડને બાતમી આપી કે કમરુનગર ઝુંપડપટ્ટી પાસે 407 ભરેલું ટેન્કર 407 ટેમ્પો ગૌમાસ ભરેલું છે, જેનામાં જાણકારી આપવા પર બજરંગ સેનાના પ્રમુખ પંચદેવને અને બજરંગ દળના પ્રમુખ દેવીભાઈ દુબેને જાણ કરવામાં આવી અને એમની ટીમ સ્થળ પર પહોંચીને ટેમ્પો કબજે લીધો અને પોલીસને જાણ કરવામાં આવી અને પોલીસ સ્થળ પર પહોંચીને વાતાવરણને શાંત કર્યું અને ટેમ્પો લઈને પોલીસ સ્ટેશન આવ્યા છે. આશરે કેટલું ગૌમાસ હશે? આશરે 407 ભરેલો ગૌમાસ એટલે 30 ગાયોનું હશે. આરોપીને અટક થયેલી છે? આરોપી ભાગી ગયા છે, એમને બાતમી મળી કે અહીંયા સેનાવાળા પહોંચી ગયા છે. શું લાગે છે આ વિષયમાં? આના વિસ્તારમાં એવું છે કે લિંબાયત વિસ્તારમાં હિન્દુ અને મુસ્લિમ બેઉ જનસંખ્યા છે ને આ સામાજિક તત્વોનું કામ છે કે આવું કાર્ય કરીને શાંતિભંગ કરવાનું કે ગૌ માસ પકડાય એટલે હિન્દુ જો જાગૃત થાય અને ધમાલનું વાતાવરણ બને અને એમનો કંઈ ફાયદો ઉચકવાનો એમની સાજી થઈ શકે છે. મહેશસિંહ, આઝાદ ન્યૂઝ, સુરત. સુરતના લિંબાયત વિસ્તારમાં ફરી ગૌ માસ ઝડપાવાની ઘટના પ્રકાશમાં આવી છે. આશરે 30 ગાયોનું માસ ગૌરક્ષકો અને બજરંગ દળ દ્વારા પકડી પાડતા આરોપીઓ ભાગી છૂટ્યા હતા. લિંબાયત કમરુનગર ખાતે એક ટેમ્પો ભરી કેટલાક ગૌ માસની તસ્કરી કરતા લોકો જવાના હોય તેવી બાતમી ગૌરક્ષકો દ્વારા બજરંગી દળને આપવામાં આવી હતી, જેથી તેમણે પીછું કરીને આ ટેમ્પો ઝડપી પાડ્યો હતો. જો કે ગૌ માસ તસ્કરોને જાણ થતા જ ટેમ્પો મૂકીને ભાગી છૂટ્યા હતા. મહેશસિંહ, આઝાદ ન્યૂઝ, સુરત. સુરતના પાંડેસરા વિસ્તારમાં સામાજિક તત્વોનો આતંક વધી રહ્યો છે અને આવા જ તત્વો દ્વારા ગાંજા ચરસનો નશો કરીને લોકો સાથે મારપીટ કરવાની ફરિયાદ ઉઠવા માંગી છે.
આવા જ એક બનાવમાં એક પરિવારને અસામાજિક તત્વોએ ઢોર માર મારી હોસ્પિટલ ભેગા કરી દીધા હતા. જો કે માર મારનાર કોંગ્રેસના માણસ હોવાનું જણાવ્યા હોય તેમણે પોલીસનો પણ ખોફ ન હોય તેવા નિવેદન કર્યા હતા. સુરતના પાંડેસરા વિસ્તારમાં આવેલ ગોલ્ડન આવાસમાં રાત્રિના સમયે અસામાજિક તત્વો દ્વારા એક પરિવારને ઢોર માર મારવામાં આવ્યો હતો અને આ તત્વો ગાંજા ચરસનો નશો કરી રહ્યા હતા. દરમિયાન એક વૃદ્ધ દ્વારા રોકવા જતા તેને અને તેના પરિવારને માર મારવામાં આવ્યું હતું અને જાનથી મારી નાખવાની ધમકી પણ આપી હતી. ઉપરાંત આ તત્વો દ્વારા પોતે કોંગ્રેસના માણસો અને પોલીસને બગલમાં રાખવાના નિવેદનો પણ કરવામાં આવ્યા હતા. આપકા નામ? મેરા નામ જમીર હસન પંજાબી. ક્યા ઓર ક્યા ઘટના હુઈ થી? ઘટના વો મમ્મી પપ્પા ઇસ બેઠેલ થે, ડબ્બુલે લોગ આગે બેઠે સામને કી બિલ્ડિંગ કે, તો કોઈ નશા કર રહે થે લોગ, તરસ ખા રહે પી રહે થે, ગાલી ગલોચ કરી. પપ્પાને મના કિયા કે બેટા યહાં પે મત ક્યો આવતા બેઠેલે બુઝુર્ગ વાળો, તુમ ગંદી ગંદી ગાલી મત દો. પપ્પા પે ઉન્હોને હાથ ઉડા દિયા ઓર મારના ચાલુ કર દિયા. મારા તો મમ્મી બોલે કે મમ્મી કો મારા, મેરા છોકરા આવા દિયા. બોલે પપ્પા બોલે દાદી કો દાદા કોઈ માર રહા તું નીચે આવો. બોલે મેં નીચે આયા તો મેં મારા સીધા ચાલુ કર દિયા ઓર ધમકી દિયા. બોલે તલવાર રખ દિયા. બોલા કે બોલે તુમકો બોલે તુમ કાટ ડાલેગે નીકળ ભાઈ. તો મેરા ખાસ ડીસીપી કા આદમી હે, મેં તો કોંગ્રેસ કા આદમી હું, તુમકો સબકો દેખ લુંગા. અગર પુલિસ ચોકી કે તુમ ફાટ ડાલુંગા. એ નાક મેં મારા, ઇધર મારા હે, પેટ મેં મારા હે, બહુ જોર સે મારા હે. ઓર સબ યહી મિલા કે મેં ચોથા કેસ ચોથી લેડીઝ કો મારા હે. ઉન્હોંને લેડીઝ કો હાથ ઉડા દે બસ. इसके पहले पुलिस में कंप्लेंट नहीं हुई थी इनके नाम की? हुई थी, कंप्लेंट हुई थी पुलिस में, हुई थी पहली, हुई थी पहली नहीं थी दूसरी हुई थी. उन्होंने पटावट कर लिया, धमकी दिया उनको और पटावट कर लिया. और पहले भी हुई थी, उन्होंने उधर उधर उनको भगा दिया धमकी दे के. बोले गए तो बोले मैं मर्डर कर दूंगा तुम्हारा, ऐसा बोलता है बाबा. मैं मेरे भाई लोग कुछ भी करेगी, तेरे गोल्डन मेरा है, यहाँ का बादशाह हूँ मैं, ऐसा बोलता है. जी आपका नाम? कहाँ रहते हो आप? गोल्डन आवास. क्या हुआ था? मेरे सास ससुर, मेरे सास ससुर नीचे बैठे थे हवा के लिए. तो क्या उनके आने, हम तो ऊपर थे. उनको उनको वो मतलब छोकरे ने कोई गाली गलौज करा पीते, मतलब गांजा वांजा. तो उन्होंने बोले भाई यहाँ मत पी भाई, उधर जाके पियो. तो गाली गलौज करने लगे तो मेरे ससुर बोले उतना गाले दो. बोले गालियाँ मत दो. बोले ऐसा खराब खराब बोलने लगे मेरे ससुर को. मेरे ससुर को दो तमाचे मार दिए, मेरे सास को दो तमाचे मार दिए. फिर मेरे छोकरे ने आवाज़ दिया मम्मी आओ. बोले झगड़े बोले पापा आओ. बोले झगड़े बोले. तो हम नीचे उतरे उतरे में तो इनके ऊपर भी और मेरे ऊपर भी टूट पड़े. वो सब इतना खतरनाक मारे कि कपड़े वपड़े सब फाड़ डाले, मेरे कपड़े भी फाड़ डाले सब. कितने जन थे वो लोग? वो छः पाँच छः जन थे. आप उनको पहचानते हो? हाँ बाबा पहचानती मैं. तो आपने पुलिस को इसकी जानकारी दी? दी थी. नीलेश भाई की भी धमकी देता. बोले मैं तो कांग्रेस में हूँ, ऐसा हूँ बाप, मैं मेरा कुछ नहीं कर सकती. पुलिस भी मतलब पुलिस के पास भी कई बार मेरे बगल में की पुलिस. बोले ऐसा बोलते. ये नीलेश भाई कौन है? क्या मालूम, अभी हमको ही नहीं मालूम. हमको तो अभी एक साल हुआ, हम गरीब लोग हैं, हमको मालूम भी नहीं. अभी झगड़े हम भी अब तक देखे नहीं. ये पहली बार हमारे साथ में ऐसा हुआ. गोल्डन में कितने औरतों के साथ में ऐसी कर रहे, बस ऐसी मार मार के निकाल रही. यही छोकरा भी, उसका छोटा छोकरा है, जब औरत को छेड़ा भी महीने की बात है. अपने कपड़े अपने फाड़ डाला था उसके लिए. पाटेसरा में केस नहीं मिला इसने. तो आप क्या चाहते हो? इंसाफ चाहते. गुंडागर्दी करने को नहीं ना. इसने बस कार्ड धमके देता, तुम बाहर निकल के तो देखो, तुमको बताता. बोले मैं मेरे छोकरे को भी धमके दे रहा था, उसका छोकरा भाई, बाबा का भाई. औरतों पर अत्याचार होने को नहीं होना. औरतों पर अत्याचार का घड़ी घड़ी हाथ उतारे, मतलब जरा भी कुछ हुआ क्या औरतों पर मारते हो, बस सब भीड़ जाते मारते हो. आदमी लोग भी मिलके मारते, औरतें भी मिलके मारते, सब मारते उनके वाले सब. बस यही सीख ले उन्होंने. પૂરણ સિંહ, આઝાદ ન્યૂઝ, સુરત. સુરતના કતરગામ વેડ રોડ વિસ્તારમાં આવેલી પાલિકાની શાળાનું ગેટ તૂટી પડતા બે બાળકો દબાયા હતા. બંને બાળકને ગંભીર ઈજા પહોંચતા તેઓને સારવાર અર્થે સ્મિર હોસ્પિટલ ખસેડાયા હતા. ત્યારે સમગ્ર ઘટનાના સીસીટીવી સામે આવતા પાલિકાની બેદરકારી છતી થઈ હતી. સુરતના કતરગામ વિસ્તારના વેડ રોડ ખાતે આવેલી સુમન હાઈ સ્કૂલ નંબર 12ની એક ગંભીર બેદરકારી સામે આવી હતી. વેડ રોડ ખાતે આવેલી સુમન શાળાનો લોખંડનો ગેટ ધરાશાયી થઈ ગયો હતો. ઘટનામાં આસપાસ રમતા બાળકો પૈકી બે બાળકો દબાયા હતા, જેમાંથી એક બાળકને ગંભીર ઈજા પહોંચી હતી. બાળક ઉપર ગેટ ધરાશાયી થતા તેમને સારવાર અર્થે તાત્કાલિક સ્મિબર હોસ્પિટલ ખસેડાયા હતા.
જો એક બાળકની સ્થિતિ ગંભીર હોવાનું જાણવા મળ્યું છે. જો કે આ ઘટના સમગ્ર ઘટના સીસીટીવી સામે આવ્યા છે અને જ્યાં સાફ સાફ જોઈ શકાય છે કે કઈ રીતે સુમન શાળાનો ગેટ ધરેશાઈ થયો અને બાળકો કઈ રીતે તેમાં દબાયા. ઘટનાને લઈ આસપાસથી લોકો અને શાળાના શિક્ષકો દોડતા થઈ ગયા હતા. જો કે જે પ્રકારની ઘટના સામે આવી છે તેને લઈ પાલિકાની શાળાઓ સુવિધાની કામગીરી પર અનેક સવાલો ઉઠવા પામ્યા છે અને પ્રથમ વખત આ પ્રકારની ઘટના બનવા પામી નથી. અગાઉ પણ લીંબાત વિસ્તારમાં આવેલી એક પાલિકાની શાળાનો ગેટ ધરાશાયી થઈ ચૂક્યો હતો, જેમાં એક બાળકનું મોત પણ નિપજ્યું હતું. ત્યારે ફરી તેવી જ ઘટના બનતા પાલિકાની શાળાઓ સામે અનેક સવાલો હાલ ઉઠી રહ્યા છે. વિવિધ આસનોનું નિદર્શન કર્યું હતું, જેથી યોગ દિવસની પૂર્વ સંધ્યાએ જ શહેર યોગમય બનવાનો માહોલ ખડો થયો હતો. વેટરોડ સ્થિત સ્વામિનારાયણ ગુરુકુળના વિદ્યાર્થીઓએ રંગબેરંગી પોશાકમાં સજ્જ થઈ સામૂહિક રીતે વિવિધ યોગ મુદ્રાઓ દ્વારા યોગ નિદર્શન કરીને નિરોગી રહેવાનો અનોખો સંદેશો આપી પોતાનો દેશપ્રેમ પ્રગટ કરતા ગુરુકુળના પ્રાંગણમાં ભારતના નકશાનો આકર્ષક સિમ્બોલ બનાવ્યો હતો. પૂરણસિંહ, આઝાદ ન્યૂઝ, સુરત. સમાચાર સમાપ્ત થતા પહેલા ફરી નજર કરીશું આજના મુખ્ય સમાચારો પર. સુરતીઓને હજુ એક અઠવાડિયા અસહાય ગરમી સહન કરવી પડશે. લીંબાત વિસ્તારમાં થયેલી હત્યા, લીંબાત પોલીસે બે ભાઈઓની ધરપકડ કરી. લીંબાત વિસ્તારમાં ફરી ગૌમાંસ ઝડપાયું. વિસ્તારમાં અસામાજિક તત્વોનો આતંક. પાલિકાની શાળાનો ગેટ અચાનક થયો ધરાશાયી, ગેટ પડતા બે બાળકો દબાયા. તો આ હતા અત્યાર સુધીના સમાચાર. બધા સમાચારો માટે જોતા રહો આઝાદ ન્યૂઝ. નમસ્કાર.